गुड मॉर्निंग। श्री कन्या प्राइमरी विद्यालय धोरण 6 विषय गणित। हवे आपणे જોઈએ પાઠ નંબર 3 સંખ્યાઓ સાથેની રમત જોવાની છે। જોઈએ સ્વાધ્યાય 3.3। હવે શું કહે છે સ્વાધ્યાય 3.3 ની અંદર કહે છે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી અને કઈ સંખ્યા 2 વડે 3 વડે 4 વડે 5 વડે અને 6 વડે 8 વડે 9 વડે 10 વડે 11 વડે વિભાજ્ય છે તે આપણે નક્કી કરવાનું છે। ચાલો આપણે જોઈએ પહેલી સંખ્યા છે 128 બરાબર। 28 છે એટલે આપણે એમ તો જોઈએ કે 28 એટલે પાછલી સંખ્યા 8 છે તો એ 2 વડે વિભાજ્ય હોય, પણ જ્યારે જોઈએ 3 છે તો 3 વડે વિભાજ્ય સંખ્યા હોય નહીં, 4 વડે પાછી એ સંખ્યા વિભાજ્ય હોય, જ્યારે 5 વડે હોય નહીં, 6 વડે ના હોય, 8 વડે પાછી હોય, 9 વડે ના હોય, 10 વડે ના હોય અને 11 વડે એ સંખ્યા વિભાજ્ય હોય નહીં। તમે એ આખું આપણે કોષ્ટક જોવાનું છે તો આપણે આખું કોષ્ટક વિશે અભ્યાસ કરીએ। ચાલો જોઈએ આપણે નીચે આખું કોષ્ટક કે કઈ રીતે છે તે જોઈએ। હવે જોઈએ કોષ્ટક કઈ કઈ સંખ્યા કેની સાથે વિભાજ્ય છે। 990 એટલે છેલ્લે 0 છે તો 0 થી 2 હારે વિભાજ્ય હોય, 3 હારે વિભાજ્ય હોય, જ્યારે 4 હારે ન હોય, 5 હારે પાછા વિભાજ્ય હોય, 6 હારે વિભાજ્ય હોય, ભાગ ચાલતા હોય, 9 હારે હાલે, 10 અને 11 હારે પણ એના ભાગ હાલે છે, કેમ કે 11 99 સાથેનો ભાગ ચાલે। હવે એ જ રીતે જોઈએ 1586 એટલે પાછલી સંખ્યા કઈ છે આપણી પાસે 6, 6 છે એટલે એનો 2 વડે ભાગ હાલે, પાછો આપણે આમ જોતા જાય તો એકેય સંખ્યા સાથેનો ભાગ ચાલતો નથી। હવે એ જ રીતે જોઈએ 275, 275 ના ક્યાં ક્યાં ભાગ ચાલે છે તો કે 5 હારે અને 1 11 હારે ભાગ ચાલે છે, બાકી ક્યાં એના ભાગ ચાલતા નથી। આના શું કરશું આપણે ભાગાકાર કરીએ એટલે આપણને ખ્યાલ આવે। 6686 તેનો ક્યાં ક્યાં ભાગ ચાલશે 2 સાથે, બાકી ક્યાં એનો ભાગ ચાલશે નહીં। એ જ રીતે જોઈએ આપણે જોઈએ 6309210 એનો ક્યાં ક્યાં ભાગ ચાલે છે તો કે 2 હારે, 3 સાથે, 5 સાથે, 6 સાથે અને 10 સાથે અને 11 સાથેનો ભાગ ચાલે છે। ત્યાર પછી એ જ રકમો છે બધી એ રીતે આપણે જોઈ શકીએ કે કેનો ક્યાં ભાગ ચાલે છે। હવે ત્યાર પછીનું આપણે જોઈએ તો શું કે છે બીજું, વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 4 અને 8 વડે વિભાજ્ય છે તે લખવાનું છે। તો જોઈએ આપણે પહેલી રકમ શું છે 572, પણ આની પહેલી એક સમજૂતી શું કહે છે, જે સંખ્યાના છેલ્લા 2 અંકો, શું કહે છે ગમે કોઈ પણ સંખ્યા હોય ના છેલ્લા 2 અંકો વડે બનતી સંખ્યા કઈ થાય, 4 વડે નિશેષ ભાંગી શકાતી હોય ને તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાંગી શકાય છે। એ આપણે ખાસ ધ્યાન રાખવાનું કે તો એ સંખ્યા છે 4 વડે નિશેષ ભાંગી શકાતી હોય। હજુ એકનું આપણને કહે છે શું કહે છે, જે સંખ્યાના છેલ્લા 3 અંકો વડે બનતી સંખ્યા છે ને એ 8 વડે નિશેષ ભાંગી શકાય તો તે સંખ્યા 8 વડે નિશેષ ભાંગી શકાય છે। તો ચાલો આપણે પહેલું જોઈએ 572, છેલ્લા 2 અંક વડે બનતી સંખ્યા કઈ થાય આમાં તો કે 72 બરાબર। 72 છે 72 ભાંગી આપણે 4 કરીએ તો જવાબ આવે 18, તો એની હારે ભાંગી શકાય। હવે પછી શું છે 572 ને 4 વડે નિશેષ ભાંગી શકાય છે એવું કહી શકીએ, જ્યારે છેલ્લા 3 અંક વડે બનતી સંખ્યા કઈ છે તો કે 572 ને 8 વડે ભાંગો તો શું થશે, મિશ્ર સંખ્યામાં જવાબ આવે છે એટલે એને આપણે શું કહી શકીએ તે ભાંગી શકાતી નથી। ત્યાર પછીનું આપણે જોઈએ 72,06,352, તો છેલ્લે એના 2 અંકો વડે બનતી સંખ્યા કઈ તો આપણે કહીએ 52 બરાબર। 52 છે, 52 ને 4 વડે તમે ભાંગો એટલે જવાબ આવે 13, કેટલો આવે 13। તો આપણે એમ કહી શકીએ કે 4 વડે નિશેષ એને ભાંગી શકાય છે, કોઈ પણ છેલ્લા 3 અંક વડે બનતી સંખ્યા એટલે કઈ 352 બરાબર, 352 ને 8 હારે ભાંગો તો પણ એનો ભાગ ચાલશે, કેટલા આવશે 44। તો આપણે કહી શકીએ કે આ સંખ્યા છે 8 વડે નિશેષ ભાંગી શકાય છે। હવે એ જ રીતે આપણે જોઈએ ત્યાર પછીનો દાખલો બરાબર, સી જોઈએ। હવે સી માં શું કહે છે તમને તો કે 5,500 એને 4 વડે નિશેષ ભાંગી શકાય અને 8 વડે નિશેષ ભાંગી ન શકાય કે છે। હવે એ જ રીતે 6,000 છે તેને શું કહે છે 2 વડે ભાંગી શકાય છે,
1159 છે ને ચાર વડે નિશેષ ભાંગી શકાય નહીં, ન ભાંગી શકાય, અને 8 વડે પણ ન ભાંગી શકાય. એ જ રીતે 14560 છે ને ચાર વડે નિશેષ ભાંગી શકાય છે અને 8 વડે પણ નિશેષ ભાંગી શકાય છે. એ જ રીતે હવે જોઈએ જી, જીમાં શું કે છે 21084 એને ચાર વડે પણ નિશેષ ભાંગી શકાય છે અને 8 વડે પણ નિશેષ ન ભાંગી શકાય, એવું કહે છે કે એનો ભાગ ચાલશે નહીં. ત્યાર પછીનું આપણે જોઈએ એચ, બરાબર. એચમાં જોઈએ તો એચમાં તમને શું કહે છે, સંખ્યા આપી છે એ ચાર વડે ભાંગી શકાય છે, ચાર વડે ભાંગી શકાય છે અને 8 વડે નિશેષ ભાંગી શકાય છે, એવું આપણે જોઈએ છીએ કે 2 વડે એને ભાગ ચાલે છે. ત્યાર પછીનું જોઈએ 1700, તો 1700 ને શું થાય, ચાર વડે ભાંગી શકાશે પણ જ્યારે 8 વડે ભાંગી નહીં શકાય. એના પછીની સંખ્યા જોઈએ 2150, તો એને ચાર વડે નિશેષ ભાંગી ન શકાય અને 8 વડે પણ ન ભાંગી શકાય, એવું આપણને કહે છે. ત્યાર પછીનો આપણે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની અંદર શું કે, વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યાને 6 વડે વિભાજ્ય છે તે નક્કી કરવાનું છે. તો નીચે એક સમજૂતી તમને આપી છે, આપણે સમજૂતી પહેલા જોઈએ કે સમજૂતીમાં આપણને શું કહે છે. તો જોઈએ આપણે, જો સંખ્યાને 2 અને 3 બંને વડે નિશેષ ભાંગી શકાતી હોય, કોઈ પણ સંખ્યા છે ને 2 અને 3 વડે નિશેષ ભાંગી જ શકાતી હોય તો તે સંખ્યા છે 6 વડે આપણે શું કહી શકીએ, નિશેષ ભાંગી શકાય. 2 વડે નિશેષ ભાંગવા માટે સંખ્યાનો છેલ્લો અંક કયો હોવો જોઈએ, કાં તો 0, 2, 4, 6 કે 8 હોવા જોઈએ. ને બીજું શું કહે છે, 3 વડે નિશેષ ભાંગવા માટે સંખ્યાના અંકનો સરવાળો કેટલો થવો જોઈએ, જે સંખ્યાના અંકનો સરવાળો છે એ 3 વડે ભાંગવો જોઈએ. તો આપણે એ દાખલો લખી શકીએ. જોઈએ, ચાલો જોઈએ એ. હવે એમાં શું કહે છે તમને, એની તમને રકમ આપી છે 29,07,144. હવે એનો એકમનો અંક કયો થયો, તો આપણે એનો એકમનો અંક જોઈએ 4, બરાબર. તેથી તે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાંગી શકાય, કેમ કે 2 2 4. હવે આ સંખ્યાના અંકનો આપણે બધાનો સરવાળો કરી લઈએ, બધી સંખ્યા છે બધી સંખ્યાનો શું કર્યો આપણે સરવાળો, જવાબ આવ્યો 27. તો 27 ને 3 આને ભાંગવા હોય તો ચાલે ભાગ, તો કે હા ભાંગી શકાય. તો આ સંખ્યા છે એને શું કહેવાય, 6 વડે નિશેષ ભાંગી શકાય છે. ત્યાર પછીની રકમ જોઈએ 1258. આ સંખ્યાનો એકમનો અંક કયો થયો, 8. 8 ને 2 વડે ભાગવા હોય તો હાલે, તો કે હા 4 2 8. હવે આ સંખ્યાને આપણે જોઈએ સરવાળો કરવાનો છે, આ સંખ્યાના અંકનો આપણે સરવાળો જોઈએ, સરવાળો કરીએ, સરવાળો કર્યો જવાબ આવ્યા 16. તો 16 ને 3 હારે ભાગવા હોય તો 3 ના ઘડિયામાં ક્યાંય 16 આવે નહીં, ન આવે, એટલે આપણે શું કહી શકીએ, આને ભાંગી શકાય નહીં. એટલે આને શું કહી શકીએ આપણે, 6 વડે નિશેષ ન ભાંગી શકીએ. ત્યાર પછીની રકમ જોઈએ સી, 4335. આ સંખ્યાના એકમનો અંક શું છે, તો કે 5. તે સંખ્યાને 2 વડે નિશેષ ભાંગી શકાય નહીં અને 3 વડે પણ નિશેષ ભાંગી શકાય છે કે તેમ એ આપણે ચકાસવાની જરૂરત છે ને, કેમ કે 1 વડે ભંગાતું નથી એટલે 2 વડે પણ તેનો ભાગ ચાલશે નહીં. એટલે શું કહી શકીએ, 6 વડે નિશેષ ભાંગી ન શકાય. ત્યાર પછીની ડી રકમ જોઈએ, સંખ્યાનો એકમનો અંક છે 3. 3 ને 2 વડે ભાંગી શકાય નહીં, એટલે આપણે શું કહી શકીએ, 6 વડેનો ભાગ ચાલે નહીં. ત્યારબાદ આપણે જોઈએ ઈ, ઈની રકમ શું કહે છે તમને, 90,01,352. તો છેલ્લો અંક એનો કયો છે, છેલ્લો અંક આપણે કહીએ 2 છે, તો 2 છે એ તો 2 વડે નિશેષ ભાંગી શકાય જ છે. હવે આ અંકનો સરવાળો આપણે કરીએ તો જવાબ આવે છે 20. 20 ને 3 વડે ભાગવા હોય તો 3 ના ઘડિયામાં ક્યાંય 20 આવશે નહીં, તો આપણે શું કહી શકીએ, ભાંગી ન શકાય. હવે આ સંખ્યાને 6 વડે નિશેષ ભાંગી ન શકાય, શું થાય, ન ભાંગી શકીએ. હવે ત્યાર પછીનું જોઈએ એફ, એફ છે એ એફ ની શું કહે છે,
8750, તો એનો એકમનો અંક શું છે? 0. તો 0 ને 2 વડે નિશેષ ભાગી શકાય છે. આ સંખ્યાનો આપણે સરવાળો જોઈએ. સરવાળો કર્યો, જવાબ આવ્યો 27. તો 27 ને 3 વડે નિશેષ ભાગી શકાય, કેમ કે આપણે 3 ના ઘડિયામાં 27 આવે, તો આપણે એને એમ કહી શકીએ કે 6 વડે ને નિશેષ ભાગી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ જી. જી છે, જીની રકમ શું કહે છે તમને? જીની રકમ છેલ્લો એકમનો અંક શું છે? 4 છે, બરાબર. તો 4 વડેનો ભાગ શું થશે? ચાલશે. 4 વડે 2 ને સાથેનો ભાગ ચાલશે, કેમ કે 2 2 4. હવે એ સંખ્યાનો આપણે બધાનો સરવાળો કરીએ. સરવાળો કરી અને આપણે જોઈએ કે 3 વડેનો ભાગ ચાલે છે કે શું. તો સરવાળો કરતા એના 3 વડે ભાગ ચાલે છે, એટલે આપણે એમ કહી શકીએ કે 6 વડે ને નિશેષ ભાંગી શકાય છે, કેમ કે ઉપરના દાખલા મુજબ આપણે આ દાખલા કરશું. ત્યાર પછીની રકમ જોઈએ, 12583 ને 6 વડે નિશેષ ભાંગી ન શકાય, એને ભાંગી શકાતા નથી, કેમ કે આપણે જોઈએ છીએ 12583 છે એ કેવી છે? એકી સંખ્યા છે. ત્યાર પછીનું જોઈએ, 63,09,210 ને 6 વડે નિશેષ ભાંગી શકાય છે. હવે ત્યાર પછીનું છે જે, એમાં પણ એ જ રીતે છે. શું કે છે? ભાંગી ન શકાય. ઉપરના દાખલા મુજબ તમારે દાખલા કરવાના રહેશે, ડાયરેક્ટ જવાબ લખવાનો રહેશે નહીં. હવે ત્યાર પછીનું આપણે જોઈએ, પ્રશ્ન નંબર 4. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે તે આપણે નક્કી કરવાનું છે. એટલે નીચે તમને રકમ આપેલી છે, 6 રકમ આપી છે. હવે એમ કહે છે કે 11 વડે વિભાજ્ય છે એ આપણે જોવાનું છે. તો આપણે સમજૂતી શું આપી? સંખ્યાની જમણી બાજુથી એકી સ્થાનના અંકનો સરવાળો કરવાનો છે. સંખ્યાની જમણી બાજુ બેકી સ્થાનના અંકનો સરવાળાનો તફાવત છે કેવો? શૂન્ય હોવો જોઈએ અથવા તો 11 નો ગુણક હોવો જોઈએ. તો એ સંખ્યા છે 11 વડે નિશેષ ભાંગી શકાય છે. આપણે જોઈએ પહેલું એ, 5445 ની જમણી બાજુથી આપણે એકી સંખ્યા લઈએ. એકી સંખ્યા એટલે કઈ કહી શકાય? 5 અને 4, બરાબર. લીધા 5 અને 4 નો સરવાળો કેટલો થયો? 9. પછી આ શું? બેકી સંખ્યાનો સરવાળો લીધો તો એ પણ થયો કેટલો? 9. બે નો તફાવત 9 - 9 કર્યો એટલે આવ્યો 0. તો આ સંખ્યાને આપણે શું કહી શકીએ? 11 વડે નિશેષ ભાંગી શકાય છે, એવું આપણે બોલી શકીએ કે એ સંખ્યા છે એને 11 વડે નિશેષ ભાંગી શકાય છે. ત્યાર પછીનું જોઈએ બી. હવે બી ની રકમ શું કહે છે? 10,824. તો એને આપણે એકી સંખ્યા લઈએ. એકી સંખ્યા એટલે 4, 8 અને 1. ત્રણેયનો કર્યો સરવાળો, જવાબ આવ્યો 13. બેકી સંખ્યા કઈ વધી? 2 અને 0, એટલે એનો કર્યો એટલે આવ્યા 2. હવે બંનેનો આપણે તફાવત જોઈશું. 13 માંથી 2 જાય એટલે કેટલા વધે? 11. 11 × 1 કરીએ તો 11 જ થશે, એટલે આ સંખ્યાને આપણે શું કહી શકીએ? નિશેષ ભાંગી શકાય છે. ત્યાર પછીની સંખ્યા છે, હવે એની જમણી બાજુએ એકી સ્થાનના અંકનો આપણે સરવાળો કરવાનો છે. જમણી બાજુ લઈએ 5, 9, 3 અને 7. બધાનો કરીએ સરવાળો, જવાબ આવશે 24. પછી બાકી વધી નહીં, બેકી સંખ્યાનો આપણે સરવાળો કરીએ. એટલે બેકી સંખ્યા કઈ? 6, 8 અને 1. 6, 8 અને 1 બેકી સંખ્યા વધી. તો આપણે બેકી સંખ્યા છે એને લઈએ અને બેકી સંખ્યા જોઈએ. 6, 8 અને 1, તો એનો સરવાળો આવ્યો 15. તો 15 આવ્યો, ત્યાર પછીનું આપણે જોઈએ. બંનેનો શું કરશું? તફાવત લેશું. બંનેનો તફાવત લઈએ એટલે 24 માંથી શું કરશું? 15 છે એને માઇનસ કરીએ એટલે આવ્યા 9. તો અહીંયા આપણને શું કીધું હતું? તફાવત કાં તો 0 આવવો જોઈએ ને કાં તો 11 આવવો જોઈએ, તો જે સંખ્યાને ભાંગી શકાય. એટલે અહીંયા તો આપણને તફાવત આવ્યો છે 9, તો આપણે શું કહી શકીએ? ભાંગી ન શકાય. ત્યાર પછીની રકમ છે, એમાં એવું છે, જમણી બાજુની એકી સ્થાનના અંકનો સરવાળો કરવાનો. એકી સ્થાન કઈ? 8, 3, 6, 8, 0, 9, 1 અને 7, બરાબર. 8, 3, 6 અને 0, બરાબર, એને એકી સ્થાન છે. તો હવે એનો સરવાળો કર્યો એટલે જવાબ આવ્યા કેટલા? 17. હવે જમણી બાજુથી બેકી સ્થાન લેવાના છે, તો બેકી સ્થાન ક્યાં ક્યાં રહ્યા? 0, 9, 1 અને 7. હવે એનો સરવાળો કર્યો તો પણ આવ્યા કેટલા? 17. બંનેનો લીધો તફાવત, તફાવત આવ્યો 0.
તો આ સંખ્યાને શું કહી શકાય? 11 વડે નિશેષ ભાંગી શકાય છે. ત્યાર પછીની રકમ છે ઈ. ઈમાં શું કે જમણી બાજુથી એકી સ્થાનના અંકનો આપણે સરવાળો કરીએ. એકી સ્થાન એટલે કંઈ 1 0 0 0, તેનો સરવાળો કરીએ એટલે કેટલો થાય? 1 જ થશે. હવે એની એની બેકી સંખ્યાનો આપણે લઈશું સરવાળો, બરાબર? બેકી સંખ્યાનો શું આવશે? બેકી સંખ્યાનો આપણે લઈએ તો પણ એવું જ આવશે, એટલે એનો પણ 1 આવશે, આનો પણ 1 આવશે. તો 1 માંથી 1 જશે એટલે 0. હવે આ સંખ્યાને શું કહી શકીએ? નિશેષ ભાંગી શકાય છે. ત્યાર પછીનું ઇફ આપણે એફ છે એ જોઈએ. હવે શું કે છે? તો એની જમણી બાજુએ એકી સ્થાનના અંકો લેવાના છે. જમણી બાજુ એ 3 1 અને 0 કરીએનો પ્લસ એટલે આવ્યા 4. જમણી બાજુથી બેકી સ્થાનનો સરવાળો કરવાનો છે. બેકી સ્થાનનો સરવાળો કરીએ, 5 1 અને 9 નો સરવાળો કરીએ એટલે આવ્યા 15. 15 માંથી 4 જાય એટલે આવે 11. હવે 11 નો ગુણક પાછો 11 જ થવો જોઈએ, તો 11 એકા કરીએ 11. તો આ સંખ્યા છે એ 11 વડે નિશેષ ભાંગી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં શું કહે છે? નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક છે એ આપણે લખવાનો છે, જેથી કે તે સંખ્યા 3 વડે ભાંગી શકાય છે. તો આપણે જોઈએ શું કહે છે. સમજૂતી આ માટે આપેલી છે કે અધૂરી સંખ્યાના અંકોનો સરવાળો કરશું અને આ સંખ્યાના સરવાળાને 3ના ગુણક જે આ સરવાળાથી વધારે હોય તેની સાથે આપણે બાદબાકી કરશું. તો હવે જોઈએ દાખલો. પહેલી રકમ છે એ, તો એની અંદર આપણને જો આગળ બ્લેન્ક આપી છે, પછી આપણને આખા આપી છે રકમ, તો એ આખી રકમનો શું કરીએ? પહેલાં સરવાળો કરી લઈએ એટલે જવાબ આવ્યા 19. હવે 19 કરતાં વધારે હોય ને એવા 3 ગુણક લેવાના, બરાબર, એકી સંખ્યાના. તો હવે 19 કરતાં વધારે એટલે 21 24 27 અને 30, બરાબર, આપણે એવા લીધા 3 3ના ડિફરન્સમાં લીધા. 19ની અંદર 3 નાખો એટલે 21, 21ની અંદર 3 નાખો એટલે 24, 24ની અંદર 3 નાખો એટલે 27, ને 27ની અંદર 3 નાખો એટલે 30, એ આપણે લીધા. હવે શું કરવાનું? એક એક સંખ્યામાંથી માઇનસ કરવાના. 21માંથી 19 માઇનસ કરો એટલે 2, 21માંથી 19 માઇનસ કરો એટલે 5, 27માંથી 19 માઇનસ કરો એટલે 8, અને 30માંથી 19 માઇનસ કરો એટલે 11. તો એ કહીએ 11 એ તો બેકી સંખ્યા થઈ ગઈ એટલે એને આપણે અવગણશું, કેમ કે આપણે એકી સંખ્યા જ લેવાની છે. બે અંકની સંખ્યા આપણે લેવાની નથી, કોઈ પણ એક જ અંકની સંખ્યા લેવાની છે. એટલે આપણે લખીએ સૌથી નાનો અંક કયો? 2. અને સૌથી મોટો અંક કયો હોઈ શકે? 8 હોઈ શકે, બરાબર. એ ખાલી જગ્યામાં કાં તો 2 આવી શકે અથવા તો કાં 8 આવી શકે. ત્યાર પછીનું બી છે, જોઈએ આપણને 47 65, પછી વચ્ચે બ્લેન્ક આપી છે અને પછી 2 આપ્યા છે. શું કરીએ આપણે? બધાનો કરી લઈએ સરવાળો. જવાબ આવ્યા 24. 24 એ 3નો ગુણક છે એવું કે છે, તેથી સૌથી નાનો અંક છે એનો 0 હોઈ શકે. હવે આપણે 24થી મોટા 3ના ગુણક લઈએ. 24ની અંદર 3 નાખો એટલે આવ્યા 27, એની અંદર 3 એટલે 30, 30ની અંદર 3 એટલે 33, 33ની અંદર 3 એટલે 36. હવે શું કરવાનું? માઇનસ કરવાનું. 27માંથી 24 માઇનસ થાય એટલે કેટલા વધે? 3. 30માંથી 24 જાય તો 6. 33માંથી 24 જાય તો 9. અને 36માંથી 24 જાય તો 12. એ 12 એ તો 2 અંકનો છે, તેથી એને આપણે અવગણશું. એટલે સૌથી મોટો અંક કયો આવી શકે? 9 હોય શકે. ને સૌથી નાનો અંક તો 0 છે, ને સૌથી મોટો અંક છે કયો છે? 9 હોય શકે છે. ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ, દાખલા નંબર 6. શું કહે છે? નીચે આપેલી સંખ્યાની દરેક ખાલી જગ્યામાંથી સૌથી નાનો અને સૌથી મોટો અંક લખવાનો છે. આગળ આપણે કહી રહી એ સેમ પ્રોસીઝર છે, પણ આને શું 11 વડે ભાંગી શકાય એ માટે. તો હવે જોઈએ સમજૂતી. સંખ્યાની જમણી બાજુથી આપણે એકી સ્થાનના અંકનો શું કરશું? સરવાળો. અને જમણી બાજુથી બેકી સંખ્યાના અંકનો પણ સરવાળો કરશું. તફાવત 0 અથવા તો 11 ગુણક હોય તો એ 11 વડે ભાંગી શકાય છે. તો ચાલો આપણે દાખલો જોઈએ. દાખલાની અંદર શું કે છે? 92 પછી વચ્ચે તમને બ્લેન્ક આપી 3 9 3 8 9. હવે આપણે ખૂટતો અંક છે જે અહીંયા નથી એના શું કહી દઈએ? આપણે એક આપી દઈએ, બરાબર. હવે તો સંખ્યાને આપણે લખવું હોય તો એ રીતે લખી શકાય 92 x પછી
પછી 389 છે. તો જમણી બાજુથી એક ઈશાનના અંકનો સરવાળો કરીએ તો જમણી બાજુમાં કયું આવે? 9, 3 અને 2, બરાબર. એટલે એ લીધા એટલેનો સરવાળો કેટલો થયો? તો કે 14. હવે સંખ્યાની જમણી બાજુથી બેકી સ્થાનનો સરવાળો લીધો તો ક્યાં ક્યાં આવ્યા? 8, x અને 9, એટલેનો સરવાળો કેટલો થયો? 17. પણ x છે એટલે ભેગા લેવા પડે x. હવે સંખ્યાને 11 વડે ભાગવા માટે આ બંને સરવાળાનો શું કરવું પડશે? તફાવત લેવો જોશે. 17 + x - 14 = 0. એટલે હવે શું કરીએ? 17 + x - 14, હવે એમાંથી માઇનસ કરીએ. 17 માંથી 14 માઇનસ કરીએ એટલે આવે કેટલા? 3. ત્રણ છે એ સામેની સાઈડ જાય એટલે થઈ જાય કેવા? -3. જે ઋણ સંખ્યા છે તેથી તે અશક્ય છે, કેમ કે ઋણ સંખ્યા છે આમાં આવે નહીં, ધન સંખ્યા જ આવે. હવે સંખ્યાને 11 વડે ભાગવા માટે બંને સરવાળાનો તફાવત 11 અથવા તો એનો ગુણક 11 થવો જોઈએ. 11ના ગુણક ક્યાં ક્યાં હોય જોઈએ? 11, 22, 33, 44, 55, 66 એ બધાના ગુણક કહેવાય. તો તફાવત લઈએ, x + 3 = 11, એટલે x આપણને શું મળ્યો? તો 8. એટલે હવે x + 3 = 22 લેતા તો x = 19 મળે. હવે એ રીતે આપણે અલગ અલગ લઈએ તો બે અંકની છે તો આપણે જોઈએ કે x બરાબર મળશે આપણને 8. આ ખાલી જગ્યાના બ્લેન્કમાં જવાબ શું આવશે? 8 આવશે. હવે એ જ રીતે જોઈએ આપણે b. તમને b આપ્યો છે, bમાં કઈ રીતે કહે છે? બીમાં તમને રકમ આપી છે 8, પછી વચ્ચે બ્લેન્ક આપી છે 9, 4, 8, 4. ખૂટતા અંકને આપણે શું લેવાનું છે? એક લઈ લઈએ. હવે સંખ્યા આખી થઈ ગઈ. હવે જમણી બાજુથી એક ઈશાનના અંકો લઈએ. 4, 4, x + x, બરાબર. એટલે હવે આને લખવું તો 4 ને 4, 8 + x લખી શકાય. જમણી બાજુથી બેકી સંખ્યા લઈ 8, 9, 8, એટલે કેટલા લખી શકાય? 25. હવે સંખ્યાને 11 વડે ભાંગવા માટે આ બંને સરવાળાનો તફાવત 0 થવો જોઈએ. તો હવે જોઈએ 25 છે 25 અને ઉપરના x + 8, બરાબર. એટલે અહીં લઈએ 25 - x + 8 એટલે 0. કૌંસ ખોલ્યું એટલે 25 - 8x = 0 લખ્યા. 25 માંથી 8 જાય એટલે 17 વધે. હવે x ને બહાર લઈ લઈએ, 17 ને સામેની બાજુ જવા દે એટલે 17 કેવા થઈ ગયા? પ્લસ. તો 17 છે બે અંકની સંખ્યા છે એટલે એ અશક્ય છે. આપણે એક જ અંકની સંખ્યા જોઈએ છે, આ બે અંકની સંખ્યા છે એટલે એ શક્ય છે નહીં. ત્યાર પછીનું જોઈએ, સંખ્યાને 11 વડે ભાંગવા માટે બંને સરવાળાનો તફાવત 11 અથવા તો એનો શું ગુણક થવો જોઈએ. તો 11નો ગુણક કયો કયો છે? 11, 22, 33 એ બધાના ગુણક છે. તો તફાવત 11 લેતા એટલે 17 - x = 11. લવે લઈએ x = 17 - 11 કરીએ, બરાબર. તો 17 માંથી 11 જશે તો આપણને કેટલા વધે? તો એ તમને બધાને ખબર છે, બરાબર. તો વધે 6 વધે. તો આમ આપણે સંખ્યામાં લખી શકીએ કેટલા? 6 લખી શકીએ બ્લેન્કમાં. અહીંયા આપણું સ્વાધ્યાય છે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.